પરીક્ષાને લઈને વીએનએસયુ દ્વારા કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે કોઈ વિદ્યાર્થી ઉતરવાહીમાં ચરણી નોટ મૂકશે તો તેને પેનલ્ટી કરવામાં આવશે પચીસ ની પેનલ્ટી ચૂકવવી પડશે છ મહિના સુધી વિદ્યાર્થી કોઈ પણ પરીક્ષા નહીં આપી શકે કાપલી કે પછી ઝેરોક્સ સહિતનું જો લખાણ મળશે તો પણ પાંચસોની પેનલ્ટી ચૂકવવી પડશે અને વિદ્યાર્થીને પૂરક પરીક્ષાનો લાભ પણ નહીં મળે પરીક્ષાના જવાબમાં જો કોઈ અભદ્ર લખાણ લખેલું હશે તો તેની સામે પણ કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ પણ આપવું પડશે તો આ તમામ પ્રકારના કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક અને સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમના કેમેરા ફરજિયાત ચાલુ રાખવાના રહેશે ચાલુ નહીં હોય કેમેરા તો પરીક્ષા રદ કરી દેવાશે અંદર વિદ્યાર્થીઓ જયારે ઉત્તર અભદ્ર ભાષા લગતા હોય છે સાથે સાથે કેટલીક ગેરવર્તન પ્રવૃત્તિ કરતા હોય છે તેને રોક લગાવવા માટે સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી અલગ જે નિયમો બનાવે છે શું છે નિયમો અને કઈ રીતે હવે તેમની સામે કાર્યવાહી થશે તો આપણી સાથે યુનિવર્સિટીના કુલપતિ જોડાયા છે તેમની સાથે વાત કરીશું સાહેબ જે રીતે અવારનવાર અજીબ સી ઘટના જે સામે આવતી હોય છે તેને લઈને હવે યુનિવર્સિટી તરફથી કઈ રીતે કાર્યવાહી આપણી વિદર્ભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ જે ચાલી રહી છે તેમાં જે પરીક્ષાર્થી ઉત્તર વહીની અંદર ચલ્લી નોટો સાથે પકડાશે તે પરીક્ષાર્થીને રૂપિયા પચીસો જેટલો આર્થિક દંડ પણ કરવામાં આવશે અને ભવિષ્યમાં આ યુનિવર્સિટીની લેવાનારી કોઈપણ પરીક્ષા છ મહિના સુધી તે પરીક્ષામાંથી તેમને દૂર પણ કરવામાં આવશે તેમને પૂરક પરીક્ષા અને ઓન ડિમાન્ડ પરીક્ષાનો પણ લાભ આપવામાં આવશે નહીં આ ઉપરાંત કેટલાક પરીક્ષાર્થીઓ જે છે તે અભદ્ર ભાષાની અંદર જે લખાણ લખતા હોય છે આવા પરીક્ષાર્થીઓનો અમે સિવિલ સર્જનનો મેન્ટલી ફિટનેસ સર્ટિફિકેટ લેવાનો પણ એમને આદેશ કરી દેવામાં આવ્યો છે યુનિવર્સિટી તરફથી રેગ્યુલર ફ્લાઇંગ સ્કોડ મહિલા સ્કોડ રેગ્યુલર સ્કોડ જેન્ટ સ્કોડ આ તમામ એવી બત્રીસ જેટલી સ્કોડો પણ મૂકવામાં આવી છે યુનિવર્સિટી ખાતેના સીસી સર્વેલન્સ સેન્ટર ખાતેથી પણ તમામ પરીક્ષા ખંડોનો ઓનલાઈન કરવામાં આવ્યો છે તેથી તઈથી પણ અમે એનું નિરીક્ષણ કરીને તેને બાર કાપે કેસ ગેરરીતિ થતી હોય તો પકડી રહ્યા છે આ ઉપરાંત જે લોકો સામાન્ય જરો સાથે પકડાય છે તેઓને 500 રૂપિયા આર્થિક દંડ અને તેઓને પણ પૂરક પરીક્ષા અને ઓન ડિમાન્ડ પરીક્ષાનો લાભ આપવામાં આવનાર નથી સાહેબ આ કેમ પગલું ભરવું પડ્યું કારણ કે અગાઉ પણ અનેક ઘટનાઓ સામે આવી છે આવી ભૂતકાળમાં પણ આવી ચલની નોટો મૂકવી અભદ્ર ભાષા લખવી આવી ઘટનાઓ આવી છે એને કારણે જ આવા કડક કારણ અને હવે અત્યારની જે પેઢી જે છે તે લોકો સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે જેને અટકાવવા માટે આ કડક છે છે જે જે રીતે રીતે યુનિવર્સિટીના કુલપતિ રહ્યા કે હવે પ્રવૃત્તિઓ અટકાવવા માટે યુનિવર્સિટી તરફથી જે રીતે પચીસો રૂપિયા દંડ અને જે રીતે સાથે સાથે છ મહિના સુધા સુધી જે રીતે યુનિવર્સિટીની કોઈ પણ પરીક્ષા નહીં આપી શકે વિદ્યાર્થી તે રીતે નિયમો છે તે લાગુ કરવામાં આવે છે કેમેરામેન સંજય ચંદ્ર સાથે સુધા ટીવી નાઇન સુરત